હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી ગંદકી તેમજ ગંદા પાણીનો નિકાલ નહીં થતા ગ્રામ્ય જનતા પરેશાન. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી કચરાના નિકાલ થતો નથી તેમજ ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ત્રાસ વધી જવા પામ્યો છે. તેથી તાલુકાની જનતા પારાવાર પરેશાનીનો સામનો કરી રહી છે, ત્યારે દહેગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ક્યારેય પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે તાલુકાની મુલાકાત લીધી નથી અને પોતાની ચેમ્બરમાં ખુરશીમાં બેસીને સબ સલામતના દાવા પોકારી રહ્યા છે. પરંતુ ગામડામાં નીકળે તો ખબર પડે કે પ્રજાને શું હાલ છે. તે ગામ તાલુકામાં બની રહેલા શૌચાલયના કામોમાં એસ્ટિમેટ મુજબ કામો થયા નથી અને કેટલીક એજન્સીઓ દ્વારા શૌચાલય ફક્ત શોભાના ગાંઠિયા જેવા બનાવીને ઊભા કરી દીધા છે. તેમાં મોટી ગેરરીતિ થયું હોવા છતાં તાલુકાના અરજદારોની બૂમો સાંભળવાની અધિકારીઓ પાસે નવરાશ નથી તેવો હાલમાં તાજો દાખલો દેખાઈ રહ્યો છે. તે ગામ તાલુકાના પાલૈયા ગામે આવેલી ગંદી કેનાલમાં કેટલા સમસ્યા પાણી ગંદકીથી ખદબદી રહ્યું છે તેના માટે દહેગામના કેટલાક જાગૃત નાગરિકોએ આરટીડીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં તો તેમના પેટમાં પાણી પણ હલતું નથી. આવા અધિકારીઓને સરકાર પગાર આપે છે પરંતુ ગામડાના પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવતી નથી. તો વિકાસની વાતો સરકાર કરી રહી છે ને સરકાર તરફથી લાખોની ગ્રાન્ટનો આવે છે ત્યારે વહીવટ પ્રત્યે તકેદારી રાખવામાં આવતી નથી. જ્યારે ગ્રામ્ય જનતાના સાચા અવાજો સાંભળવાની તાલુકાના અધિકારીઓ પાસે નવરાશ નથી અને કોઈ જાગૃત નાગરિક રજૂઆત કરવા જાય તો તેને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ છે દહેગામ તાલુકા પંચાયતનો વહીવટ. તો જિલ્લાના અધિકારીઓ આ બાબતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવાની તાકીદે જરૂર વર્તાઈ રહી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.